डीसी पटेल नवनिर्माण एजुकेशन कैंपस कांठा विभाग नवनिर्माण मंडल टीएन पटेल पीटीसी कॉलेज द्वारा लहरियो उत्सव नु आयोजन करवामां आव्युं हतुं। अल्तान खाते आवेल डीसी पटेल नवनिर्माण एजुकेशन कैंपस कांठा विभाग नवनिर्माण मंडल अने टीएन पटेल पीटीसी कॉलेज सूरत द्वारा लहरियो उत्सव नु आयोजन करवामां आव्युं हतुं। आ लहरियो उत्सव फनफेर रीते उजवामां आव्यो हतो, जेमां मुख्य अतिथि तरीके डीसी पटेल नवनिर्माण कैंपसना प्रेसिडेंट पंकजभाई गीजुभाई पटेल उपस्थित रहा था। साथ अनेक शाळाना ट्रस्टीओ अने महानुभावो हाजर रहा था अने आ उत्सवनो शुभारंभ कर्यो हतो। आ फनफेरनी अंदर विविध प्रकारना 60 थी वधारे स्टॉल मुकवामां आव्या हता, जेनी अंदर रमत गमत खावा पीवानी टेक्नोलॉजी थी संकळायेला जेवा अनेक स्टॉल मुकवामां आव्या हता। आ लहरियो उत्सव फनफेर नो मुख्य उद्देश्य विद्यार्थीओने पोताना भविष्यमां व्यवसाय केवी रीते करी शकाय तेवो अनुभव मळे ते हेतुथी करवामां आव्युं हतुं। अखरे लहरोत्सव जे नाम आप्युं छे बहु अनुकूळ छे, अनुरूप छे। आम भी सुरती प्रजा तो बहु लहरी होय छे, एटले एनो आखो जे लाइफस्टाइल छे ते बहु लहर करवावाळो छे। પણ વિદ્યાર્થીઓને આ દિશામાં આપણે લઈ જવાનું કારણ એક જ છે કે અત્યારે છોકરાઓને પણ જબરજસ્ત ટેન્શન, પરીક્ષાનું ભણવાનું વાંચવાનું આ તે બધું હોય છે, એમાં આ એક પ્રોગ્રામ એવો હોય છે કે જેમાં છોકરાઓને મજા પડે, છોકરાઓને આનંદ પડે, અને એટલા માટે જ સંસ્થાએ પણ આ વિદ્યાર્થીઓને મજા પડે એ પ્રકારે, કારણ કે હવે પછીના દિવસે લોકોને સખત મહેનત કરવાના આવવાના છે, એટલે એ દિવસોમાં થોડું એમને એન્ટરટેઇન થાય, એમનું માઇન્ડ ફ્રેશ થાય અને ફરી પાછા 2-3 મહિના એ પરીક્ષાના કામમાં લાગી પડે અને સફળતા મેળવે એવી શુભેચ્છા સાથે આજે શિક્ષક અમારા પ્રિન્સિપલ મિત્રોએ ઓર્ગેનાઇઝ કર્યું છે અને એમાં પાર્ટિસિપન્ટ છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓએ પોતે પોતાની રીતે જે વસ્તુ બનાવી છે એ વસ્તુને ઓડિયન્સ સાથે, લોકો સાથે શેર કરવાના છે, એટલે આ પ્રસંગ સફળ થાય એવી હું એમને શુભેચ્છા આપું છું। જી, આપણી હવે ટીચર જે આપણી સાથે પ્રિન્સિપલ આપણી સાથે ઉપસ્થિત છે ટીએન પટેલ પીટીસી કોલેજની, આજે વિદ્યાર્થીઓ દ્વારા જે કરવામાં આવ્યું છે શું કહેશો, આ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, મોટિવ શું છે, હેતુ શું છે? લહેરોત્સવ નામ સે હી પતા ચલતા હોગા કે આનંદ કા લહેર ઉત્સવ, ખુશી કા ઉત્સવ, ઉમંગ કા ઉત્સવ, ઓર ઇસકે સાથ યહાં સ્વાદ કા ઉત્સવ, प्लस यहाँ कल्चरल प्रोग्राम का उत्सव होने वाला है। बच्चों को एक अलग अलग एरियाज में अपनी खुद की प्रतिभा दिखाने का एक मौका मिल रहा है। हर एक बच्चा यहाँ पार्टिसिपेट हुआ है, सबको एक प्लेटफॉर्म मिले, उमंग के साथ सब एक साथ आए और उत्साह मनाए, यही हमारे मकसद है कि लहरोत्सव प्रोग्राम करें ताकि छोटे बच्चे प्राइमरी स्कूल, हायर सेकेंडरी स्कूल प्लस फ्यूचर टीचर जो है सबने साथ मिल के उत्सव मनाने का ठान लिया है और सब उत्साह के साथ पार्टिसिपेट कर रहे हैं। कितने स्टॉल्स रखने में आए हैं यहाँ? हमारे 60 के ऊपर स्टॉल है, उसमें फूड स्टॉल, फूड जोन में फूड स्टॉल है, क्रिएटिव आर्ट है, बच्चे यहाँ मेहंदी आर्ट, नेल आर्ट, खुद का क्राफ्ट कर रहे, एजुकेशन एरिया है जहाँ बच्चों ने एजुकेशनल रिलेटेड स्टॉल लगाए हुए हैं, प्लस वहाँ गेम जोन है और एजुकेशनल गेम भी रखे हुए हैं, तो और उसके साथ हमारे देश का जो कल्चर है सांस्कृतिक कार्यक्रम उत्सव के साथ भी पूरा हो जाएगा इसमें। मेरा नाम रीना पटेल, એચ એન પટેલ વિદ્યાલયના પ્રિન્સિપલ છું। આ લહેરો ઉત્સવ કાર્યક્રમ જે અમે આયોજિત કર્યો છે એના નામ પરથી તમને ખ્યાલ આવી જશે કે એક ખુશીની લહેર, એક ઉમંગની લહેર, અને એની અંદર સાથે નર્સરીથી કોલેજ સુધીના બધા જ વિદ્યાર્થીઓ પોતાની અંદર જે કળાઓ હતી, સુસુપ્ત શક્તિઓ હતી, એનો વિકાસ અહીંયા તમને જોવા મળશે। વિદ્યાર્થીઓના 60 થી ઉપર વધારે સ્ટોલ છે અને દરેકે દરેક વિભાગોમાં, ખાવાના વિભાગોમાં મહેંદી, પછી અત્યારે બુકે બનાવવાનું, ગેમ અને અન્ય બધી જ પ્રવૃત્તિઓ, ચિત્રકામ સહિતના તમને સ્ટોલ જોવા મળશે। વાલીઓ અને દરેક, મતલબ પ્રાઇમરી માધ્યમિક બધા વાલીઓ પણ અહીંયા ભેગા થશે, જેથી શાળાનું વાતાવરણ ખૂબ જ સારું થશે અને દરેક જણા સહકારથી આગળ વધશે। શિક્ષણનો હેતુ સર્વાંગી વિકાસનો છે, એટલે શિક્ષણની સાથેની પ્રવૃત્તિ વિદ્યાર્થીને ઘણું બધું શીખવાડે। આજે તમે એક સ્ટોલ કરો છો તો એના માટે બિફોર જે એક્ટિવિટીઝ કરવાની, માલ સામાન લાવવાનો, ગણતરી કરવાની, એને સેલ કરવાનું અને એ પછી પ્રોફિટ કે લોસ શું થાય છે એ જોવાનું, તો સિમ્પલ એરિથમેટિક તમે શીખવાડી શકો છો, એટલે આ એક ઉત્તમ માધ્યમ છે।
અને અમે ત્રણેય સંસ્થાએ નવનિર્માણ વિદ્યાલય, હું વિમલ ચુડાસમા પ્રિન્સિપલ, અમારા રીનાબેન ને અર્ચનાબેન, ત્રણેય સંસ્થાઓએ સાથે મળીને જે કર્યું છે એના લીધે એક જબરજસ્ત ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે.